पूर्वोत्तर ने भाजपे 8 वर्ष में 93 धारासभ्यों ने तोड़ीने क्षेत्र ने कांग्रेस मुक्त करवानो अभियान आगळ वधार्यु हतु। पूर्वोत्तर भारत में भाजपना कांग्रेस मुक्त अभियान में हेमंत बिस्व शर्मा गेम चेन्जर साबित थया छे। भाजप पूर्वोत्तर भारत ने कांग्रेस मुक्त करी रह्यु छे, परंतु पूर्वोत्तर ने कांग्रेस मुक्त करवानी भाजपनी राजकीय डिजाइन चूंटणी में जीत करता अन्य पक्षों धारासभ्य तोड़वानी वधारे छे। गत 8 वर्ष में पूर्वोत्तर में भाजपे अन्य पक्षों कुल 93 धारासभ्यों ने पोताना पक्ष में कर्या छे। तेनी शुरुआत 2003 में आज अरुणाचल प्रदेश थी थई हती, परंतु आ मुहिम नो असली रंग पकड़ायो छे 2014 में नरेन्द्र मोदी ना वडाप्रधान बन्या बाद। थोड़ा दिवस पहला जेडीयू ना 5 धारासभ्यो भाजपमां सामेल थया हता। पूर्वोत्तर में भाजपमां अन्य पक्षों धारासभ्यों सामेल थवानी आ 15मी घटना हती। आनी शुरुआत 2014 में एनसीपी 3 धारासभ्यों भाजपमां जोड़ावानी साथे थई हती। भाजपनुं आनाथी पण वधु आक्रमक पगलू अरुणाचल प्रदेश में जोवा मळ्युं हतुं। 2003 અને 2016 માં બે વખત ભાજપે વગર ચૂંટણીએ જ સરકાર બનાવી હતી। અરુણાચલ પ્રદેશમાં કોંગ્રેસ ઘણા લાંબા સમયથી સત્તામાં હતી, પરંતુ ભાજપે સૌથી પહેલા અરુણાચલ પ્રદેશને કોંગ્રેસ મુક્ત બનાવ્યું હતું। 8 વર્ષમાં અન્ય પક્ષોના જે 93 ધારાસભ્યો ભાજપમાં જોડાયા છે તેમાંથી 32 પૂર્વ કોંગ્રેસી છે। આ યાદીમાં જેડીયુમાંથી આવનારાઓના નામ પણ સામેલ છે। અરુણાચલ પ્રદેશમાં 2019માં જેડીયુના 6 ધારાસભ્યો ભાજપમાં જોડાયા હતા। મમતા બેનર્જીની ટીએમસીમાંથી પણ 9 ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ચૂક્યા છે। 2016માં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા હિમંત બિસ્વા શર્માએ પૂર્વોત્તરને કોંગ્રેસ મુક્ત કરવાનું અભિયાન તીવ્રતાથી આગળ વધાર્યું હતું। માત્ર 7 માસમાં હિમંત બિસ્વા શર્માએ આસામમાં બીજી વખત ભાજપની સરકાર બનાવડાવી દીધી હતી। આસામમાં સત્તાધારી કોંગ્રેસના 32 ધારાસભ્યોના પાર્ટી છોડવાના કારણે આ શક્ય બન્યું હતું। 2017માં ભાજપે મણિપુરમાં પણ આસામ મોડેલ અપનાવ્યું હતું। અહીં તેમણે કોંગ્રેસના એન બીરેન સિંહ પર નજર જમાવી રાખી હતી અને તેઓ ત્યારે આઈબોબી સિંહના મુખ્ય પ્રતિસ્પર્ધી હતા। ચૂંટણી બાદ તેઓ ભાજપના ખેમામાં આવી ચૂક્યા હતા। બ્યુરો રિપોર્ટ, જીએસટીવી।